ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે પીડીયુ પેકેજ અને ઈએસએસના આરોગ્ય કેન્દ્ર જે ત્યાં નોંધાયેલા આંકડા મુજબ જે છે એ આઈએચઆઈપી મુજબ ગત સપ્તાહે મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલ નથી. ડેન્ગ્યુના જે છે 28 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના 3 કેસ નોંધાયેલા છે. શરદી ઉધરસ અને તાવના કેસીસની વાત કરીએ તો 1135 ઉપરાંત 603 એટલે કુલ 1750 આજુબાજુ શરદી ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે. ઝાડા ઉલટીના કેસીસમાં ઘટાડો નોંધાયેલો છે જે 212 જેટલા નોંધાયેલા છે. ટાઇફોઇડના 2 કેસ નોંધાયેલા છે. જ્યારે કોલેરાનો કોઈ પણ કેસ છે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે નોંધાયેલો નથી. જી ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના કેસીસમાં છે એ છેલ્લા 4 વીકથી છે વધારો જે નોંધાયેલો છે. ગત સપ્તાહે એની પહેલાના સપ્તાહ કરતાં 1 જેટલા કેસનો ઘટાડો નોંધાયેલો છે એટલે નહિવત ઘટાડો છે નોંધાયેલો છે. ખાસ કરીને વરસાદ ઋતુ પછી જે આપણા રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં પાણીમાં ચોખ્ખા પાણીના ભરાવા ઉપરાંતની વાત કરીએ તો લોકો જે છે પોતાના ઘરે ચોખ્ખું પાણી, પાણીનો અંડરગ્રાઉન્ડ ટાંકો હોય, ઓવરહેડ ટેન્ક હોય, અગાસી ઉપર હોય, આ ઉપરાંત ફ્રીજ અને કુંડાની ટ્રે વગેરે જગ્યાએ જે છે, આ ઉપરાંત પક્ષી કુંજ માટે જે પાણી હોય છે વગેરે જગ્યાએ જે છે એ ખાસ કરીને ડેન્ગ્યુના મચ્છર જે છે એના પોરા છે જોવા મળે છે અને જેમાંથી ડેન્ગ્યુના મચ્છર છે એ જોવા મળી રહ્યા છે. તો લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને આ પાણી જે છે એનો નિકાલ કરીને દર અઠવાડિયે ડ્રાય ડે ઉજવવાની જરૂરિયાત છે. તો આવા કારણોસર જે આપણે સિઝનલ ટ્રેન્ડ છે ખાસ કરીને વરસાદ પછીના દિવસોમાં છે એ ચોખ્ખા પાણીના ભરાવને કારણે થતો જોવા મળી રહ્યો છે. તો આ બાબતે અમારી મેલેરિયાની ટીમ જે છે ને ઉપરાંત આશાબહેનો દ્વારા એક્ટિવ પેસિવ સર્વેલન્સની કામગીરી ઉપરાંત તમામ કેસો છે ડિટેક્ટ કરીને ફોગિંગ અને ઇન્ટ્રા એઝ વેલ એઝ પેરાડોમેસ્ટિક કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઈને આપણે દવાના છંટકાવ એટલે કે એમએલઓ અને એબેટની કામગીરી પણ જે છે અમારા ફિલ્ડ વર્કર દ્વારા અને આશાબહેનો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દૈનિક ધોરણે 50 ઘરનું જે પર આશા દીઠ જે વિઝિટ થાય ફરજિયાત એ પણ અમે નોટિફાઈ છે એ પણ કરી રહ્યા છીએ. મેડિકલ ઓફિસરને જાણ પણ કરી રહ્યા છે. તો આ કામગીરી છે સઘન સ્વરૂપમાં જે છે હાલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો જે છે એને માહિતગાર પણ કરવામાં આવી છે. ખાસ કરીને અમારી ટીમ દ્વારા જ્યારે પણ સ્થળ ઉપર જઈને પોરા મળે ત્યારે લોકોને પોરા દ્વારા એનું જીવનચક્ર સમજાવીને ડેન્ગ્યુ અને મેલેરિયા કઈ રીતે ફેલાય છે એની પણ માહિતી જે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પેરાડોમેસ્ટિક કામગીરી પણ વોર્ડમાં કરવામાં આવી રહી છે. ખાસ કરીને મેલેરિયા શાખાને હાલ જે છે એ મચ્છરના ઉપદ્રવ બાબતે જેટલી પણ ફરિયાદો મળે એ જ દિવસે નિકાલ થાય એના માટે ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક ફોગિંગની કામગીરી પણ એ જ દૈનિક ધોરણે છે એ કરવામાં આવતી હોય છે. મેલેરિયાને લગત જેટલી પણ ફરિયાદો મળે જે છે ખાસ કરીને વાહકજન્ય રોગ માટે એ તમામનો જે છે નિકાલ એ જ દિવસે કરવામાં આવી રહ્યો છે. આપણું 99% જેટલી કરી કમ્પ્લેન હોય છે એક જ દિવસમાં સોલ્યુશન લાવીએ છીએ.